विजापुर તાલુકાના અબ્રામપુરા ગામ ખાતે દૂધમાં પોષણ ભાવ ન મળતા વેદના ઠાલવી. પશુપાલકોના જણાવ્યા અનુસાર સાગરદાણના ભાવમાં વધારાની તુલનામાં દૂધના ભાવમાં વધારો નથી મળતો. સાગરદાણની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા તેમાં વધુમાં જણાવ્યું હતું કે પશુપાલનનો વ્યવસાય ખોટમાં જઈ રહ્યો છે, જેથી પશુપાલક કાયમી મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. મહિલા પશુપાલકોએ પણ આવા ખોટના વ્યવસાયને લઈને આક્રોશ વ્યક્ત કર્યો અને આજીવિકાનું એકમાત્ર સાધન હોવાની વેદના ઠાલવી હતી. સવારે વહેલા ઉઠવાનું, છોકરાઓનું કામ કરવાનું, પેશનું કરવાનું, તો એ અમને ભાવ મળતો નથી. પશુપાલનનો ધંધો, ખેતીનો ધંધો કરીએ, મહેનત બહુ, પણ અમને કંઈ પરવડતું જ નથી. સવારે વહેલા ઉઠીને કામ કરો, સાગરદાન, પહેલું સાગરદાનમાં થોડી કિંમત ઘટાડો અને ભાવ ઊંચા કરો તો અમને પણ પોસાય. અમે ખેતી જ કરીએ, બીજો કોઈ ધંધો નહીં, અમને પરવડે એવું પણ નથી. પણ શું કરીએ, અમારે એક જ ધંધો પશુપાલન, એટલે એમાં મહેનત તો કરવી જ પડે. ગમે તેટલી ગરમી પડે, ઠંડી પડે, કે ચાહે ચોમાસું હોય કે શિયાળો હોય, આમાં જે કામ કરવાનું હોય ને તો સવારે વહેલા ઉઠીને કરવું જ પડે. અમને પોસાય એમ જ નથી, પણ અમે તો પણ અમારું કામ કરીએ છીએ. તો તમારે સમજવાનું છે કે અમને થોડોક ભાવ સાગરદાનમાં ઘટાડી અને અમે થોડું પ્રોત્સાહન અમને પણ મળે એ માટે તમે થોડુંક અમને સમજીને ખેતીવાળાને થોડી સહાય આપો. પટેલ રાજુભાઈ ચંદુભાઈ અભ્રમપુરા, મારે બેસો છીએ પણ ભાવ પોસાતા નથી. સાગરદોના ભાવ પણ વધારે છે. જ્યારે સાગરદોનનો ભાવ, દૂધનો ભાવ 750 રૂપિયા હતો ત્યારે સાગરદોન 1300 રૂપિયા ભાવ હતો. અત્યારે દૂધનો ભાવ 810 રૂપિયા છે, ત્યારે સાગરદોનનો ભાવ 1600 રૂપિયા થયો. અમને ભાવથી મતલબ નહીં, પણ સાગરદોનનો ભાવ નિયંત્રણમાં લાવવું, ઘીનો ભાવ અને દૂધના ભાવ 100 રૂપિયા હોવા જોઈએ તો પશુપાલકોને પોસાય એવું છે. બાકી પશુઓ રાખવાથી કોઈ મતલબ નથી અમને. મારું નામ પટેલ રાજેન્દ્ર કુમાર લક્ષ્મણભાઈ, અભ્રામપુરા મારું ગામ છે. હું ખેતીવાડી અને પશુપાલનનો ધંધો કરું છું. અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે અત્યારે હાલ અમારને દૂધના ભાવ મળતા નથી, કારણ કે મોંઘવારી વધી ગઈ છે, ખેડૂતને ખર્ચાઓ બરચાઓ બધા વધી ગયા છે, લીલારાના ખર્ચા, ટ્રેક્ટરના ખર્ચા બધા વધી ગયા છે. સતો પણ દૂધનો ભાવ અમને પોસાય તેવો નથી, કારણ કે અત્યારે હાલ 100 રૂપિયા લીટર ભાવ હોય તો જ ખેડૂતને પોસાય એવો ભાવ છે. અત્યારે હાલ 810 રૂપિયાના ભાવમાં ખેડૂતને પોસાય એવું નથી, કારણ કે પહેલાં 70 રૂપિયાના ભાવમાં 700 થી 800 રૂપિયાના ભાવમાં સાગરદાન મળતું હતું. અત્યારે હાલ 810ના ભાવમાં 1600 રૂપિયા સાગરદાનો ભાવ થઈ ગયો છે. એટલે અત્યારે હાલ બહુ કઠિન કામ છે કે જે ભેંસો અને ગાયો ખેડૂતોને રાખવી એ અત્યારે હાલ બહુ મુશ્કેલ કામ છે. એટલે અમે તો એવું માનીએ છીએ ખેડૂતો કે અમને સાગરદાનના ભાવ નીચા કરે, દૂધના ભાવ વધારે તો જ અમને પાળવે એવું છે. કારણ કે પહેલાં 700-800 રૂપિયામાં સાગરદાન સારું આવતું હતું, અત્યારે હાલ ભૂકો આવે છે, ગોળની રસી આવતી નથી. એટલે જાનવરને ઠરવામાં ગણો, ખાવામાં ગણો કે દૂધ ઉત્પાદનમાં ગણો, એ ઘણો બધો ફેર જોવા મળે છે. એટલે અમે તો એવું ખેડૂત ભાઈઓ ઈચ્છે છીએ કે તમે સાગરદાનનો ભાવ ઓછો કરો, દૂધનો ભાવ વધારો, જેના કારણે ખેડૂતો 2-4 જાનવર વધારે રાખે, ઉત્પાદનમાં અને દૂધ ભરાવવામાં એમને રસ જાગે અને બીજું કે 2 પૈસા કમાય. કારણ કે અત્યારે હાલ સિટીવાળાનો તો 2-5 રૂપિયા ભાવ ઊંચો વધે એટલે તરત જ બૂમો પાડવા લાગે છે કે ભાવ વધ્યો, ભાવ વધ્યો. પણ હાલની તારીખમાં ખેડૂતને ભાવ અત્યારે ખબર પડે કે મજૂરી કઈ રીતે થાય છે, દૂધ કઈ રીતે ભેગું થાય છે, કઈ રીતે ભરાય છે, તો ખબર પડે કે અત્યારે હાલ કે ખેડૂતને આ ભાવમાં પોસાતું નથી. સતો પણ ખેડૂત ભરાવે છે એટલે અમારી મજબૂરી સોભળી અને તમે જો આટલું કરો સાગરદાનમાં અને દૂધના ભાવમાં વધારો કરો તો સારું એવું અમે ઈચ્છીએ છીએ.